સમાચારોમાં આપની સાથે હું છું પ્રિયંકા. દેશભરના ખેડૂતો માટે સારા સમાચાર છે. કેબિનેટે એમએસપી વધારવાનો નિર્ણય કર્યો છે. 7 વર્ષના ખેડૂતો માટે કેટલાય નિર્ણયો કરવામાં આવ્યા હોવાનું કૃષિમંત્રીએ નિવેદન આપ્યું. ધાન, બાજરી અને અડદ પર એમએસપી વધારવામાં આવી છે. ખરીફ પાક પર 40% એમએસપી વધારવામાં આવી છે. અડદની દાળ પર 60% એમએસપી વધારવામાં આવી છે. ખેડૂતો સાથે વાત કરવા માટે હંમેશા તૈયાર હોવાનું પણ કૃષિમંત્રીએ વાત કરી. એમએસપી પર વધી રહી છે ખરીદી, ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જો સામાન્ય સ્તર કા હૈ ઉસકા ભાવ અભી 1868 રૂપિયા થા ઓર અબ 21-22 મેં યે 1940 રૂપિયા હો ગયા. इसमें 72 रुपये प्रति कुंटल की बढ़ोतरी है जो 50% से अधिक है. ऐसे मैं सभी के आपके सामने रख सकता हूं, लेकिन सामान्य तौर पर अगर आप देखेंगे तो बाजरा जो 2021 में 2150 रुपया था और बाजरा अब 2250 रुपया होगा. 100 रुपये की प्रति कुंटल की वृद्धि है. अगर प्रतिशत में देखेंगे तो ये 85% की बढ़ोतरी है. अगर वधिए बात करिए वरसाद नी. ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. વલસાડ સુધી પહોંચી ગયું છે ચોમાસું. રાજ્યમાં ચોમાસાનો 6 દિવસ પહેલા પ્રવેશ થયો છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વલસાડ અને નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 3 દિવસ અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરમિયાન માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે. 30 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ શકે છે. अभी गुजरात में मॉनसून पहुंच गया है. हमारा जो मॉनसून का जो लाइन है वो वलसाड होके पास हो रहा है. दादरा नगर हवेली कवर हो चुका है. अभी वलसाड भी वलसाड में लाइन जा रहा है. और हमने हेवी रेनफॉल वार्निंग डे 1 के लिए दिया है. वलसाड, दामन दादरा नगर हवेली के में आइसोलेटेड हेवी रेन हो सकता है. और दोनों डिस्ट्रिक्ट में काफ़ी सारे जगहों में बारिश होने का भी संभावना है. और डांग, तापी, सूरत, નવસારી મે ભી સ્કેટર્ડ રેન રહેને કા સંભાવના હે. તો મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, ત્યારે મુંબઈ બાદ ગુજરાતના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ ચોમાસાનું આગમન થયું છે. સેલવાસ સહિત પ્રદેશના અનેક વિસ્તારોમાં મોડી રાતથી વરસાદી માહોલ જામતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તો પ્રદેશના બાલદેવી ગામના સ્કૂલ ફળિયા નજીકથી પસાર થતી ખાડી વરસાદી પાણીને કારણે બંને કાંઠે વહેતી થઈ હતી. ભારે વરસાદને કારણે ખાડીના પાણી લો લેવલ કોઝવે પરથી પસાર થયા હતા, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગરના લખતરમાં કેનાલમાં ભંગાણ થયું. માળિયામાંથી નીકળતી કેનાલમાં ગાબડું પડ્યું. છરાદ માઇનોર કેનાલમાં ગાબડું પડતા કેનાલમાં લીકેજ થયું, જેના કારણે કેનાલના પાણી ખેતરોમાં ભરાઈ ગયા. 100 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા. નર્મદા વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન થતા ખેડૂતો રોષે ભરાયા છે. માઇનોર કેનાલ નીકળે છે, તેમાં ગાબડું પડતા અમારા ખેતરની અંદર પાણી ભરાઈ ગયું છે. અને જ્યારે ખેડ કરવાનો ટાઈમ આવે ત્યારે ખેતરમાં પાણી ભરેલું હોય છે અને અમે ખેડ કરી શકતા નથી. અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ આનો નિકાલ આવતો નથી. કેનાલમાં ગાબડું પડવાથી આખું ખેતર પાણીમાં ભરાઈ ગયું છે. આ રિપેરિંગ કરવા માટે અવારનવાર અરજી આપી પણ કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી. છેલ્લી અરજી મેં 25/3/2021 આપેલી છે અને ફોનથી વોટ્સઅપથી કાયમ આ ખેતરમાં પાણી ભરાયના મેસેજ આપી તો કોઈ અધિકારી ધ્યાન આપતા નથી. વલસાડમાં વરસાદને કારણે કૂવો ધસી પડ્યો. કપરાડાના મનાલા ગામનો પાતાળ કૂવો ધસી પડ્યો. વરસાદમાં કૂવાની આસપાસની જમીન ધસારા કૂવાની પાકી પાળીઓ પણ ધસી પડી.
કુવો ધસી પડવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ગામના 200 પરિવારો માટે પીવાના અને વપરાશના પાણી માટેનો એકમાત્ર સ્ત્રોત હતો આ કુવો. આગામી સમયમાં પાણીની મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.